नमस्कार मित्रों, स्वागत छे फरी एक नवा वीडियो में अपनी आ यूट्यूब चैनल ड्रेक गुजराती पर। तो मित्रों, आजना आ वीडियो में आपणे जे राज्य सरकार की एक सरस मजानी योजना छे जेनुं नाम छे मफत छत्री योजना, तो आ मफत छत्री योजना विषे आपणे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આવી જ અવનવી માહિતી જ્યારે પણ આપણી ચેનલમાં મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। તો મિત્રો, બાગાયત ખાતાની આ યોજના છે અને મફત છત્રી યોજના વર્ષ 2022-23। તો આ યોજના અંતર્ગત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી આપવામાં આવે છે। તો મિત્રો, આધાર કાર્ડ દીઠ એક છત્રી મળવાપાત્ર થશે અને આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે। તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને મફત છત્રી યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ। તો મિત્રો, બાગાયત ખાતાની આ યોજના છે અને યોજનાનું નામ છે ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના। તો આ યોજના અંતર્ગત જે ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવામાં આવે છે અથવા તો તેના વિકલ્પ રૂપે શેડ કવર પૂરા પાડવામાં આવે છે। તો આ યોજનાની વિગતમાં આપણે જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં આ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે અને યોજનાની વિગતમાં આપણે જોઈએ તો આ યોજના રાજ્યના ફળ શાકભાજી ફૂલપાક તથા નાશવંત કૃષિ પેદાશોનું જે લોકો રોડ સાઈડ વેચાણ કરતા હોય તથા હાટ બજારમાં વેચાણ કરતા હોય કે પછી લારીવાળા ફેરિયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર થશે। તો આમ જે રાજ્યના ફળ શાકભાજી અને ફૂલપાક તથા નાશવંત કૃષિ પેદાશો હોય તેનું વેચાણ કરતા હોય તેવા રોડ સાઈડ વેચાણકારો તથા હાટ બજારના વેચાણકારો અને જે લારીવાળા ફેરિયાઓ છે તેઓને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે। ત્યાર પછી આગળ વાત કરીએ કે મિત્રો, આ યોજનામાં લાભાર્થી દીઠ એટલે કે એક આધાર કાર્ડ દીઠ એક છત્રી જે પુખ્ત વયની એક વ્યક્તિને આ છત્રી મળવાપાત્ર રહેશે અને આ ઘટકના પુનઃલાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા 2 વર્ષની છે। એટલે કે અત્યારે તમે લાભ લ્યો છો તો 2 વર્ષ પછી ફરીથી આ જે મફત છત્રી યોજના છે તેનો લાભ તમે લઈ શકશો। ત્યારબાદ આગળ મિત્રો આપણે જોઈએ તો જે આ મફત છત્રી યોજનાની આખી પ્રોસેસ છે તેમાં આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી અને સહી કે અંગૂઠો કરી અને અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે। તો આમ મિત્રો, જે આઈ ખેડૂત પોર્ટલ છે ત્યાં ઓનલાઈન અરજી કરી લીધા પછી તે અરજીની તમારે પ્રિન્ટઆઉટ લઈ લેવાની છે અને તેમાં અરજદારે પોતાની સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી લેવાનું છે અને અરજીમાં જે કંઈ ડોક્યુમેન્ટ લખેલા હોય તે ડોક્યુમેન્ટ જોડી અને જિલ્લા બાગાયત કચેરી ખાતે જે નિયત કરેલો સમય છે તે સમયગાળા દરમિયાન જમા કરાવવાના રહેશે। ત્યાર પછી આગળ જોઈએ કે અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઈ તેમને પાત્રતા ચકાસી લક્ષ્યાંકની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજૂરી આપવામાં આવશે। તો આમ જે અરજદાર તરફથી અરજીઓ મળેલી હોય તેના સાધનિક કાગળોને ધ્યાને લઈ અને તેની ચકાસણી કરવામાં આવશે અને લક્ષ્યાંકની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજૂરી આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ કે પસંદ થયેલ અરજદારને નિયત સમયમાં છત્રી મેળવવા જે તે જિલ્લા કચેરીએથી જાણ કરવામાં આવશે। તો આમ જે પસંદ થયેલા અરજદારો હશે તેઓને જિલ્લા કચેરીએથી જાણ કરી અને છત્રી મેળવવા માટે બોલાવવામાં આવશે। તો હવે મિત્રો આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવું તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો iKhedut.gujarat.gov.in। આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 16/7/2022 નક્કી થયેલી છે।
જો આ તારીખમાં કોઈ ફેરફાર થશે તો આપણે તેનો અલગથી વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા હેલ્પલાઈન નંબર પણ આપેલો છે. હેલ્પલાઈન નંબર છે 1800 180 1551. આ નંબર ઉપર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકાય છે. તો મિત્રો આશા રાખું કે જે મફત છત્રી યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જો આ યોજના અંતર્ગત ફોર્મ કેવી રીતે ભરવું તેનો ખ્યાલ ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, આપણે તેનો અલગથી એક વિડીયો બનાવીએ અને આપ સૌને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું. તો મિત્રો ચાલો હું તમને જે આઈ ખેડૂતની વેબસાઇટ છે તે ખોલી અને બતાવી દઉં કે કઈ જગ્યાએથી ફોર્મ ભરવાનું છે. તો મિત્રો તમારે મોબાઈલ કે તમારા કમ્પ્યુટરમાં iKhedut.gujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે, અથવા તો ગૂગલમાં iKhedut સર્ચ કરશો તો પણ આ વેબસાઇટ મળી જશે. જેમાં વેબસાઇટ ખુલી ગયા પછી આ મેસેજને આપણે ક્લોઝ કરી દઈશું અને ક્લોઝ કરી લીધા પછી અહીંયા ઉપર મેનુઓમાં તમને જે યોજનાઓ નામનો એક મેનુ જોવા મળશે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવા આપણે ક્લિક કરશું એટલે નવા ટેબમાં આપણો એક વિન્ડો ખુલી જશે. તો અહીંયા તમે વિભાગવાઇઝ અલગ અલગ યોજનાઓ જોઈ શકો છો, જેમાં ક્રમ નંબર 3 ઉપર બાગાયતી યોજનાઓ જોવા મળી રહી છે. તો કુલ 124 ઘટક પૈકી હાલમાં આ એક ઘટક માટે જ યોજનાના ફોર્મ ભરાવવાનું ચાલુ છે. તો અહીંયા તમે હાલમાં ઉપલબ્ધ ઘટકમાં જોઈ શકો છો. તો હવે તેની વિગત માટે આપણે વિગતો માટે અહીં ક્લિક કરો તે બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે અહીંયા નીચે આપણને બાગાયતી યોજનાઓ જોવા મળી જશે. તમે અહીંયા જોઈ શકો છો બાગાયતી યોજનાઓ જે ઘટકમાં અરજી લેવાનું ચાલુ હશે તેમાં અરજી કરો બટન ઉપર આપોઆપ આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો અરજી કરોનું બટન આવી ગયું છે અને યોજનાનું નામ પણ તમે અહીંયા જોઈ શકો છો. ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના. તો આ યોજનાની વધુ માહિતી માટે આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે એટલે આપણને વધુ વિગત જોવા મળી જશે. અને તમે અહીંયા જોઈ શકો છો કે તારીખ 17/6/2022 રોજ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જેની છેલ્લી તારીખ 16/7/2022 છે. તો અરજી કરવા માટે અહીંયા અરજી કરોના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો આમ જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો આશા રાખું કે તમને આજે મફત છત્રીની યોજના છે તેના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.